હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આજે તમારા બધા માટે નવી રેસીપી લઈને આવી છું, બાળકોને ખૂબ ભાવે એવી અને વ્રતમાં પણ ખવાય એવી રેસીપી છે. આપણે બટેટાની ચિપ્સ બનાવવાના છીએ. જ્યાં જેવી જ કે અંદરથી પોચી અને બહારથી ક્રિસ્પી બને એવી તમારી સાથે બટેટાની ચિપ્સની રેસીપી શેર કરવાની છું. તો હાલો આપણે રેસીપીની શરૂઆત કરી. તો આપણે છે ને બજાર જેવી એવી ચિપ્સ બનાવવા માટે મેં મોટી સાઈઝના બટેટા આવે ને એ લીધા છે. આમાં જેમ આપણે મોટી સાઈઝના લઈને એમ ચિપ્સ આપણી સરસ મોટી અને લાંબી અસર થાય છે. તો આ બટેટાને પહેલા આપણે છાલ ઉતારી લેશું. તો આપણે છે ને જો બધાય બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આ મશીન લીધું છે. આવી રીતે મશીન આવે ચિપ્સ બનાવવાનું. તમારી પાસે મશીન ન હોય તો કેવી રીતે આની ચિપ્સ કરવી એ પણ હું આગળ જણાવીશ. તો પહેલાં છે ને આપણે આ મશીનમાં હું તમને ચિપ્સ કેવી રીતે બનાવી એ તમને બતાવી દઉં. તો આપણે આ બટેટું લીધું છે અને આવી રીતે આમ ઊભું રાખી દેવાનું થોડું પ્રેસ કરીને. પછી એની ઉપર આવી રીતે બીજું આવે છે એ આવી રીતે રાખી છે. જેમ પ્રેસ કરો એટલે આપણી ચિપ્સ સરસ મજાની તૈયાર થઈ જાય છે. જોઈ શકો છો જો બજાર જેવી સરસ મજાની આપણી આવી રીતે આમાં મશીનમાં ચિપ્સ થાય છે. તો હવે તમારી પાસે મશીન ન હોય તો કેવી રીતે આ ચિપ્સ બનાવી એ હું તમને જણાવી દઉં. તો તમારી પાસે મશીન ન હોય ને તો આપણે છરીની મદદથી જો આવી રીતે ચિપ્સ આપણે કરી શકીએ છીએ. આ બે ભાગ બટેટાના કર્યા તો એને આવી રીતે ચાર ભાગમાં આપણે બટેટા પહેલાં કરી લેવાના છે અને પછી છરીની મદદથી આવી રીતે પતલી પતલી કરી લેવાની છે. જાડી નહીં રાખવાની, આવી રીતે પતલી પતલી આપણે ચિપ્સ કરી લેવાની છે અને બજાર જેવી સરસ મજાની થઈ જાય. જો તમારી પાસે મશીન ન હોય તો તમે આવી રીતે પણ કરી શકો છો. અને આ ચિપ્સ બાળકોને તો ખૂબ જ ભાવે છે, મોટાઓને ભાવે અને બાળકો માટે તો પ્રિય. તમે જોઈ શકો છો કે આપણે આ છરીના મદદથી કરી છે તો એ પણ સરસ આવી રીતે થઈ જાય છે. અને આ મશીનની છે તો તમારી પાસે મશીન હોય તો આપણે મશીનમાં કરવાની, નતર આવી રીતે છરીની મદદથી કરી શકો છો. તો આપણે છે ને જો બધી બટેટાની આવી રીતે ચિપ્સ કરી લીધી છે. હવે આને આપણે પહેલાં બાફી લેશું. મેં છે ને એક આ તપેલી લઈ લીધી છે, એમાં આપણે પાણી થોડું ઉમેરી દઈશું અને આને પહેલાં આપણે ગરમ કરી લઈશું પાણીને. તો આપણે છે ને પાણી ગરમ કરવા એ રાખી દીધું છે. તમારે જેટલી ચિપ્સ હોય એટલું આપણે પાણી લેવાનું છે કે બફાવવામાં જેટલું પાણી જોઈને એટલું આપણે લેવાનું છે. તો આપણે પહેલાં પાણી ગરમ કરી લેશું. તો આપણે છે ને એક બીજા બાઉલમાં પાણી સારું લઈ લીધું છે, એમાં આપણે આ બધી ચિપ્સ કરી છે ને એ સારા પાણીએ પહેલાં આપણે એકવાર ધોઈ નાખશું. આપણે પાણી ગરમ કરવા રાખ્યું હતું તો આપણું પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ જે ચિપ્સ બધી બનાવી છે એને આપણે આમાં ઉમેરી દઈશું અને આને છે ને આપણે 40-50% જ બાફવાની છે, બહુ વધારે નહીં. તો આપણે આને પહેલાં સરસ રીતે બાફી લેશું. ચિપ્સ છે ને બહુ વધારે નથી બાફવા દેવાની. તમે જોઈ શકો છો કે આપણે 40-50% જ આને બાફી છે. તો હવે આપણે આને એક જારામાં કાઢી લેશું. છે ને જો આવી રીતે કોટનની એક ચૂની લઈ લીધી છે, કોટનનું કપડું ગમે એ લઈ લેવાનું અને આપણા ચિપ્સ જે બાફી છે ને એને આપણે આવી રીતે થોડીક વાર છૂટી છૂટી આમાં સૂકવી દઈશું. ઓછા જેવા નથી સુકાવા દેવાની, ખાલી થોડીક જ વાર આપણે આવી રીતે રાખી દઈશું. અને આ બાફવાથી છે ને આપણે ફટાફટ આને તરાઈ જાય ને, એટલે આપણે થોડીક આને કૂક કરી લઈએ ને તો આપણે ફટાફટ તરાઈ જાય છે. એટલે આપણે પહેલાં બાફી લેવાની ચિપ્સને. ઘણા લોકો સીધી તરે છે તો એમ આપણે કરી શકીએ, પણ આવી રીતે બાફી લ્યો તો સરસ મજાની બહાર જેવી થાય છે. તો આપણે છે ને સુકવવા થોડીક વાર રાખી દીધી. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું.
આપણે સરસ મજાની સુકાઈ ગઈ છે, બહુ છે ને બહુ ભીની નહીં, બહુ કોરી નહીં એવી રાખવાની છે, બહુ સાવ સૂકવી નથી નાખવાની. તો આપણે જો આ રીતે સરસ થઈ ગઈ છે તો હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. આપણે છે ને પ્લેટમાં લઈ લીધી છે અને આ મેં તપકી લીધી છે, આર આર લોટ પણ આને કહેવાય છે. તો આપણે છે ને આ એક ચમચી આપણે આમાં ઉમેરીને પછી આને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે બજાર જેવી છે ને ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, આપણે બાફી છે એટલે અંદરથી સોફ્ટ થશે અને બહારથી સરસ મજાનો ક્રિસ્પી થશે. તો આવી રીતે આપણે સરસ રીતે આને આમાં તપકી નાખીને આવી રીતે ભેળવી દેવાની છે, સરસ મિક્સ કરી દેવાનું છે. જો આવી રીતે આપણે છે ને સરસ રીતે આમાં મિક્સ કરી દીધી છે, આવી રીતે ફરતીકોર તપકી લાગે ને એવી રીતે આપણે લગાડી દેવાની છે. ચિપ્સને તળવા માટે મેં અહીંયા છે ને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ તેલ ગરમ થાય ત્યાં સુધીને આપણે કરવાનું છે. અને છે ને હાવ આપણે ધીમા તાપે તળવાની છે એટલે બહારથી સરસ ક્રિસ્પી થશે. તો આપણે આને સરસ રીતે કૂક કરી લેશું, સાવ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. આપણી ચિપ્સ જોવો સરસ મજાની તરાઈ છે અને આપણે છે ને આવી રીતે પલટાવીને પલટાવીને બે ત્રણ મિનિટે આને સહેજ આપણે હલાવતા રહેશું અને હાવ ધીમા તાપે આને સરસ રીતે તરી લેશું. આપણી ચિપ્સ તરાઈને ત્યાં છે ને આપણે એની ઉપર છાંટવા માટેનો મસાલો આપણે તૈયાર કરી લેશું. તો મસાલા માટે મેં આ સાદું મીઠું લીધું છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ લાલ મરચું પાવડર છે એ આપણે આમાં ઉમેરી દઈશું. ઝાઝા મસાલા આપણે બહુ નથી નાખવાના અને આ ચાટ મસાલો છે એ આપણે આમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે ધાણા જીરું પણ આમાં ઉમેરી શકો છો. તો આપણે આ ત્રણ જ મસાલાથી એની ઉપર આપણે ચિપ્સ ઉપર છાંટવા માટેનો મસાલો થઈ ગયો તૈયાર. તો હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણો મસાલો થઈ ગયો ચિપ્સ માટેનો તૈયાર. તો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ છે ને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. જો આવી રીતે ફરતી સાઈડની કોર છે ને લાલ થઈ જાય ને ત્યાં લગીને આપણે એને તરવાની છે, કે આવી રીતે ઝારામાં લઈ તો ક્રિસ્પીપણું લાગે એવી આપણે તરવાની છે. તો સરસ મજાની આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે કાઢી લઈશું. આપણે ચિપ્સ છે ને પ્લેટમાં લઈ લીધી છે ને તમે જોઈ શકો છો કે આપણે બહારથી પણ સરસ મજાની ક્રિસ્પી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ આના ઉપર આપણે છાંટી દઈશું. મસાલો તમારી રીતે જેવો ટેસ્ટ બનાવો એવી રીતે તમે બનાવી શકો છો, તીખો મોરો તમારે જેવો મસાલો બનાવવો હોય એવી રીતે તમે બનાવી શકો છો. તો હવે આને આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણી છે ને સરસ મજાની ક્રિસ્પી બજાર જેવી સરસ આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. તો આ રેસીપી તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો, સરસ મજાની બને છે. અને કોમેન્ટમાં પણ તમે મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો તમારી સાથે આપણે બટેટાના ચિપ્સની રેસીપી શેર કરી દીધી છે. આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને.